હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે સ્ટડી કરશું વ્યવસ્થા તંત્રના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એવું આપણે કહી શકીએ છીએ. તો વ્યવસ્થા તંત્રના પાંચ પ્રકારો નીચે સમજાવવામાં આવ્યા છે તે પ્રમાણે આપણે જોઈશું. બરાબર. તો સૌપ્રથમ આપ્યું કે રૈખિક વ્યવસ્થા તંત્ર, એટલે કે લાઇન ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો એની અંદર આપણને કીધું છે કે રેખીય વ્યવસ્થા તંત્ર એ પ્રાથમિક અને જૂનામાં જૂનું વ્યવસ્થા તંત્ર છે એવું આપણે કહી શકીએ. બરાબર. રેખીય વ્યવસ્થા તંત્ર એ પ્રાથમિક અને જૂનામાં જૂનું વ્યવસ્થા તંત્ર છે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં તેના નામ પ્રમાણે સત્તાનો પ્રવાહ રેખીય, એટલે કે લિનિયર સ્વરૂપે ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ વહે છે. બરાબર. તો સત્તા ઉપલી સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે. બરાબર. સત્તા પણ શું હોય તો ઉપલી સપાટીએ કેન્દ્રિત થયેલી હોય, અને સત્તાનો દોર જેમ જેમ નીચે તરફ વહે તેમ તેમ પાતળો બનતો જાય છે. બરાબર. સત્તાનો દોર જે છે જેમ જેમ નીચેની તરફ આવતો જાય તેમ તેમ પાતળો બનતો જાય. તો સત્તાની સાંકળ અતૂટ રીતે ઉપરથી નીચે તરફ વહે છે. બરાબર. કોઈ જાતનું કંઈક નહીં થવું જોઈએ. બરાબર. તો આદેશની એકતા, એટલે કે યુનિટી ઓફ કમાન્ડ આપણે કહીએ ને, સત્તા જેના હાથમાં હોય એમ. બરાબર. તો યુનિટી ઓફ કમાન્ડના સિદ્ધાંતનું અહીં ચુસ્ત પાલન થાય છે. એટલે કે દરેક કર્મચારી કોઈ પણ એક જ ઉપરી અધિકારી તરફથી આદેશો મેળવે છે અને તેને વફાદાર રહે છે એવું આપણે કહી શકીએ. તો દરેક ઉપરી અધિકારી પોતાના ક્ષેત્રાધિકારી, બરાબર છે, દરેક ઉપરી અધિકારી પોતાના ક્ષેત્રાધિકાર પૂરતી સંપૂર્ણ સત્તા ધરાવે છે. બરાબર ને. પૂરતી સંપૂર્ણ સત્તા એ ધરાવે છે. તો આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર સરકારી કચેરી, મિલિટરી તથા ખ્રિસ્તી ધર્માલયોમાં જોવા મળે છે. બરાબર છે ને. ક્રિશ્ચન જે છે એ લોકોમાં બી સરકારીમાં બી જોવા મળતું હોય. બરાબર છે ને. મિલિટરીમાં બી એવું હોય. બરાબર. તો એ રીતે આપણે કહી શકીએ. તો એની અંદર આપણને રેખીય વ્યવસ્થાનો ડાયાગ્રામ આપ્યો છે. બરાબર છે. તો સૌપ્રથમ તો શું આવે, સૌથી મોસ્ટ તો આપણે કહીએ તો સંચાલક મંડળ. બરાબર. એની નીચે આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એટલે કે સીઈઓ આપણે એવું કહી શકીએ, અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર, ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે. બરાબર. એટલે એમડી આપણે કહી શકીએ. તો એની નીચે આવશે નાણાકીય મેનેજર. બરાબર. તો નાણાકીય મેનેજર પછી એની અંદર આવશે કર્મચારી મેનેજર, ઉત્પાદન મેનેજર અને માર્કેટિંગ મેનેજર. બરાબર. નાણાકીય એટલે ફાઇનાન્શિયર. બરાબર છે. પછી કર્મચારી એમ્પ્લોય, ઉત્પાદન પ્રોડક્શન અને માર્કેટિંગ. બરાબર. તો ઉત્પાદન મેનેજરની અંદર પાછા બે વિભાગો હોય તે પણ આપણે જોયું છે ને આગળ, કે ઉત્પાદન વિભાગમાં ઉત્પાદન વિભાગ હોય મેનેજર જે સંચાલન કરતો હોય અને સેવા વિભાગ હોય. બરાબર છે. ઉત્પાદન વિભાગની અંદર પાછા સુપરવાઇઝર આવશે. બરાબર છે. અબકડ પ્રમાણે. અને સેવા વિભાગમાં પણ આપણે કહીએ તો માલ સંગ્રહ, બરાબર, સ્ટોરમાં સ્ટોરની વાત કરીએ, મેન્ટેનન્સ વિભાગ છે, એ જે પાવર હાઉસ છે. બરાબર. ને એની અંદર એટલે એની નીચે બધા અસંખ્ય કારીગરો હોય છે. બરાબર. એવું આપણે કહી શકીએ. તો એના ફાયદાઓ જોઈએ, એટલે કે એડવાન્ટેજ ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર. વ્યવસ્થા તંત્રનું એડવાન્ટેજ શું છે? તો પહેલું આપણને કીધું કે સરળતા. તો આ વ્યવસ્થા તંત્રમાં સત્તા રેખિક સ્વરૂપે નિયત થાય છે. બરાબર. આ વ્યવસ્થા તંત્રમાં સત્તા રેખિક સ્વરૂપે નિયત થાય છે અને અધિકારી તાબેદારો વચ્ચેના નિશ્ચિત સંબંધોને કારણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જેવી જટિલતાનો અભાવ હોય છે.
બરાબર. બીજું કીધું કે ભાઈ સ્પષ્ટતા, બરાબર. સ્પષ્ટતામાં આપણને એવું કીધું કે દરેક કર્મચારીઓનો કોણ અધિકારી છે, બરાબર. જે કંઈ બી કર્મચારી હોય તેનો એક ઉપરી અધિકારી, એટલે કોણ અધિકારી તો હોય જ છે, અને કોણ તાબેદાર છે, બરાબર છે, તો તેની સ્પષ્ટતા થાય છે. તો વળી દરેકની સત્તા જવાબદારીની સીમા નિશ્ચિત હોય છે. ભાઈ પ્રોડક્શન મેનેજર છે તો એને પ્રોડક્શન જ જોવાનું, એ સીઈઓ છે તો સીઈઓ લેવલની એણે ત્યાં સુધી જોવાનું, એમડી છે, ડાયરેક્ટર છે, કર્મચારી છે, બરાબર છે, કારીગર છે તો તેને લિમિટ સુધી જવાનું, પછી વધારે પેલું નહીં કરવાનું, બરાબર છે. એના કામ સાથે એને જે કંઈ સત્તા સોંપવામાં આવી છે, એને જવાબદારી સોંપવામાં આવી, એને પૂરું કરવું જોઈએ એણે, બરાબર. એ રીતે એટલે એની કોઈ બી ચોક્કસ સીમા નિશ્ચિત કરેલ હોય છે, બરાબર. તે ફાયદાઓ છે એક ટાઈપના, બરાબર છે, આપણે કહી શકીએ. એ જ રીતે ત્રીજું કીધું આપણને આયોજન, દોરાવણી અને અંકુશની અસરકારકતા, બરાબર. આયોજન, દોરાવણી અને અંકુશની અસરકારકતા એવું પણ આપણે કહી શકીએ. તો રૈખિક મેનેજર પોતાના ક્ષેત્રાધિકાર પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, બરાબર. તો સાધનોના ઉપયોગ તથા વિભાગીય નિર્ણયો, બરાબર, સાધનોના ઉપયોગ તથા વિભાગીય નિર્ણયો પર સંપૂર્ણ સ્વાતંત્ર્ય, બરાબર છે, સંપૂર્ણ સ્વાતંત્ર્ય હોવાથી સંચાલનની અસરકારકતા વધે છે, બરાબર છે ને. તેના કારણે શું થાય, તો સંચાલનની અસરકારકતા શું થાય, તો વધે જ છે ને, એવું આપણે કહી શકીએ. એ જ રીતે વાત કરીએ તો ઊંચી શિસ્ત, તો દરેક તાબેદાર એક જ રેખીય અથવા તો એક જ રેખિક વડાને વફાદાર રહે છે. ઊંચી શિસ્ત, બરાબર, આ માણસ છે તો તેને વફાદાર રહેવાનું, એમ એ રીતે. તો વળી રેખિક મેનેજર તેના તાબેદારો પર સંપૂર્ણ અંકુશ જાળવી રાખે છે, બરાબર, તો જાળવી શકે છે. પરિણામે શિસ્તનું ધોરણ, બરાબર, ડિસિપ્લિન જે હોય તે જળવાઈ રહે, આપણે કહી શકીએ. શિસ્તનું ધોરણ ઊંચું જાય છે, બરાબર છે. ત્યારબાદ કીધું કે ભાઈ આદેશની એકતાના સિદ્ધાંતનું પાલન, બરાબર. એની અંદર આપણે જણાવ્યું છે કે દરેક કર્મચારી એક જ ઉપરી અધિકારીને જવાબદાર રહે છે, બરાબર. દરેક કર્મચારી એક જ ઉપરી અધિકારીને જવાબદાર રહે છે, પરિણામે તેની વફાદારીનું વિભાજન થતું નથી, પરિણામે તેની વફાદારીનું વિભાજન પણ થતું નથી. તો કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં આ સિદ્ધાંતનું ખંડન થાય છે એવું આપણે કહી શકીએ, બરાબર. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં આ સિદ્ધાંતનું ખંડન થાય છે એવું આપણે કહી શકીએ, ક્લિયર. ત્યારબાદ વાત કરીએ તો ભાઈ બઢતીનો નિશ્ચિત ક્રમ, બરાબર. તો એની અંદર આપણને જણાવ્યું છે કે વ્યવસ્થાતંત્રના બધા જ હોદ્દાઓ નિશ્ચિત રૈખિક સાંકળ દ્વારા અતૂટ રીતે સ્પષ્ટ થયેલા હોય છે, બરાબર. વ્યવસ્થાતંત્રના બધા જ હોદ્દાઓ નિશ્ચિત એક નિશ્ચિત રૈખિક સાંકળ દ્વારા અતૂટ રીતે સ્પષ્ટ થયેલા હોય છે. તો પરિણામે દરેક કર્મચારી માટે બઢતીનો માર્ગ વધુ સ્પષ્ટ થાય છે, બરાબર. ત્યારબાદ વાત કરું તો તાલીમ. તો દરેક કર્મચારી પોતાના વિભાગીય ક્ષેત્રના વિવિધ કાર્યો અંગેની ચક્રિય એટલે કે રોટેટિવ તાલીમ મેળવી ઉપલા હોદ્દા માટેની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે, બરાબર. તાલીમ એટલે કે દરેક કર્મચારી પોતાના જે વિભાગ હોય ને, ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, ક્ષેત્રના વિવિધ કાર્યો અંગેની રોટેટિવ એટલે કે બધી તાલીમ મેળવી લે ઉપલા હોદ્દા માટે તેની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. કે ભાઈ જે સુપરવાઇઝર છે તે સુપરવાઇઝર આવતીકાલે મતલબ પ્રોડક્શન મેનેજરો બની જાય, બરાબર, એવું આપણે કહી શકીએ ને. ધીમે 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 શીખતા જાય, તેમ તેમ તાલીમ જેમ જેમ થતી જાય તેમ તેમ એ આગળ વધતો જાય, બરાબર. મેનેજર, મેનેજરમાંથી જનરલ મેનેજર,
ડાયરેક્ટ ઘણું બધું આગળ આગળ આપણી પોસ્ટ જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણે આગળ કામ કરતા જઈએ. બરાબર, એ જ રીતે આપણે વાત કરીએ તો ઉષ્મા ભરેલા માનવ સંબંધો. બરાબર, તો એની અંદર આપણને કીધું છે કે ભાઈ અધિકારી તાબેદારો વચ્ચેની પારસ્પરિક સંબંધોની વિપુલતા, જવાબદારીની નિશ્ચિતતા તથા આદેશની એકતાને કારણે તેઓ વચ્ચેના સંબંધો ઉષ્મા ભરેલા રહે છે અને કર્મચારી જુસ્સો વધે છે, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો સંકલનની સરળતા. તો રેખિક મેનેજરના તાબા હેઠળના બધા જ કાર્યો વચ્ચે અસરકારક સંકલન સાધી શકાય છે. બરાબર, બીજું કે પરિવર્તનશીલતાની વાત કરીએ તો પરિવર્તનશીલતામાં ભાઈ એ જ કીધું કે ભાઈ રેખિક મેનેજરના તાબા હેઠળના કાર્યોનું પ્રમાણ વધતા તેનું પુનર્ગઠન કરીને કે વધારાના કર્મચારીઓની નિમણૂક કરીને પરિવર્તિત સંજોગોને અનુરૂપ અનુકૂલન સાધી શકાય છે. બરાબર ને, કર્મચારી જેટલા, ધારો કે 5 જણાની જરૂર છે, આપણે 6 કે 7 જણાને લઈ રાખવાના. બરાબર, એટલે કર્મચારીની સંખ્યા ઘટવા નહીં દેવાની, એમ તો આપણું કામ ચાલ્યા કરે. બરાબર, એ જ રીતે આપણને કીધું કે સમતુલતા. બરાબર, સમતુલામાં શું કીધું કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં નીચેના પરિબળોની સંબંધી સમતુલા જાળવી શકાય છે. એક તો અંકુશના વ્યાપ સંખ્યા દ્વારા, બીજું રેખિક સાંકળના અંકોડા દ્વારા, ત્રીજું કીધું કે ભાઈ સત્તા જવાબદારીના પ્રમાણ દ્વારા. બરાબર, એ રીતે. ત્યારબાદ વાત કરીએ તો મર્યાદા વિશે, એટલે કે લિમિટેશન્સ ઓર્ગેનાઇઝેશનને, તેમાં પ્રણાલીગત, પહેલું આપ્યું કે પ્રણાલીગત કાર્યવ્યવસ્થા. બરાબર છે, તો એની અંદર આપણે જોઈએ તો કીધું કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર તેની સરળતાને કારણે એકવાર સ્થપાયા પછી ચીલાચાલુ રીતે અમલમાં રહે છે. બરાબર, એક વખત સ્થાપિત થઈ ગયા પછી એ શું થાય તો ચીલાચાલુ રીતે અમલમાં રહેતી હોય છે. એ જ રીતે સત્તાનું કેન્દ્રીકરણની વાત કરીએ તો એની અંદર કીધું છે કે ભાઈ રૈખિક મેનેજરો પોતાના વિભાગ પર પૂરતી સંપૂર્ણ સત્તાઓ ધરાવે છે. રૈખિક મેનેજરો પોતાના વિભાગ પૂરતી સંપૂર્ણ સત્તાઓ ધરાવે છે તો આથી સત્તાના કેન્દ્રીકરણના, બરાબર, આથી સત્તાના કેન્દ્રીકરણના કેટલાક દોષો જે છે ને, જેવા કે જો હુકમી છે, ભેદભાવ, બરાબર, અને આપણને તેને નહીં આપવાનું ને જો હુકમી કરવાનું. બરાબર, પછી પૂર્વગ્રહોને વળગી રહેવાનું, ભાઈ આગળ થઈ ગયેલું તે જ વસ્તુ લઈને ચાલ્યા કરે, નવો દિવસ નવું કામ હોય ને, પણ એ પહેલાં રાખી મૂકેલું હોય મગજમાં, આગળ આવું કરેલું તેવું કરેલું, એ રીતે. તો એ રીતનું વગેરે જોવામાં આવે છે. એટલે સત્તાનું કેન્દ્રીકરણ આપણે એવું કહી શકીએ, સત્તાનો દુરુપયોગ કરી શકીએ. બરાબર, એ જ રીતે પરાવલંબન. તો એની અંદર કીધું કે ભાઈ રૈખિક મેનેજરના હાથ નીચેના તાબેદારો રૈખિક મેનેજર પર વધુ આધાર રાખે છે. બરાબર, પરિણામે તાબેદારોની મૌલિકતા અને સર્જનાત્મક શક્તિનો વિકાસ થતો નથી. બરાબર છે ને, એટલે વિકાસ અટકી જાય ત્યાં. એ જ રીતે સાધનોનું બેવડીકરણ અને બગાડ. તો દરેક રૈખિક મેનેજર પોતાના તાબા હેઠળના કાર્યો પૂર્ણ કરવા સાધનો પર સંપૂર્ણ સત્તા ધરાવે છે. પરિણામે શું થાય કે ભાઈ વિવિધ રૈખિક મેનેજરો પોતાના વિભાગમાં આવા સાધનો વસાવતા ઘણીવાર તેઓને પૂર્ણ ઉપયોગ થતો નથી. બરાબર, સાધનો તો બધા ઘણા બધા હોય, તો ઉપયોગ વ્યવસ્થિત નહીં થતો, એનો ઉપયોગ થતો બગાડ કરતા હોય. બરાબર છે ને, એ રીતે આપણે કહી શકીએ. ખ્યાલ આવે? ત્યારબાદ વાત કરીએ તો અવૈજ્ઞાનિક, બરાબર છે ને, અવૈજ્ઞાનિક વિભાગ એમ કહીએ આપણે. બરાબર, અવૈજ્ઞાનિક વિભાગીકરણ. તો એની અંદર આપણને કીધું કે ભાઈ રૈખિક મેનેજરના તાબે હેઠળનું થતું કાર્યનું વિભાજન તાર્કિક હોતું નથી. સીધી વસ્તુ છે ને. બરાબર, એ જ રીતે સર્વતોમુખી પ્રતિભાનો અભાવ. બરાબર, એટલે કે વિભાગીય રૈખિક મેનેજર પોતાના વિભાગના, બરાબર છે, પોતાના વિભાગમાં નિપુણ એટલે સર્વજ્ઞ છે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, જે શક્ય બાબત છે જ નથી. સીધી વસ્તુ છે, એને બધું જ આવડતું છે, બધું જ ખબર છે, એ અશક્ય છે.
એ જ રીતે આંતર વિભાગીય સ્પર્ધતા અને વિસંવાદિતા, બરાબર. તો તેની અંદર આપણે કીધું કે ભાઈ રૈખિક મેનેજરો પોતાના વિભાગના સત્તા કુંડાળાને વિશેષ મહત્ત્વ આપીને અન્ય રૈખિક મેનેજરો સાથે છુપી સ્પર્ધા અને ઈર્ષ્યા કર્યા કરતા, બરાબર. હા ને, કે ભાઈ યે મેરે સે આગે નિકલ ગયા, વો મેરે સે પીછે રહે ગયા, એટસેટ્રા એટસેટ્રા. તો કંપનીમાં તો જ્યાદાતર વૈસા હી હોતા હૈ ને, છુપી સ્પર્ધા હોય એમ, ઈર્ષ્યા હોય એમ, બરાબર છે ને, એ રીતે. તેથી આપણે કીધું કે ભાઈ અંતિમ ધ્યેયને ભોગે વિભાગીય ધ્યેયને મહત્ત્વ, બરાબર. અંતિમ આપણો આઉટપુટ ફાઇનલ નીકળવું છે ને, એ તો પહેલાં આ ડિપાર્ટમેન્ટ સારું છે, પેલું ડિપાર્ટમેન્ટ સારું છે, એને મહત્ત્વ આપ્યા કર, અને પેલું જે આઉટપુટ નીકળવું જોઈએ તે નીકળે નહીં, બરાબર. એટલે રૈખિક મેનેજરો પોતાના વિભાગના લક્ષ્યને પ્રાધાન્ય આપે, બરાબર. આ સાધનો તેઓ સંસ્થાના વ્યાપક ધ્યેયને હાનિ પહોંચાડ્યા પછી, બરાબર ને, એવું થઈ જાય ને. એ રીતે છેલ્લું કીધું કે ભાઈ સંશોધન વૃત્તિની ઉપેક્ષા કરવાની, બરાબર. કે રૈખિક મેનેજર વધુ પડતા કામના બોજને લીધે ચીલાચાલુ રૂટીન કાર્યોમાં વ્યસ્ત રહે છે અને તેઓ વિચાર માંગી લેતા અથવા સંશોધન જરૂરી બનાવતા કાર્યો માટે સમય ફાળવતા નથી, બરાબર છે. બીજું ત્રીજું કામ આવી જાય એટલે મેઇન ફોકસ જે થવું જોઈએ તે થતું નથી, એવું આપણે કહી શકીએ.